Hello friends, welcome to my channel and thanks for seeing my last videos. That is the second video of trigonometry. Here the example is transform following angles in radian to degree. In first video we see that pi radian is equal to 180 degree. Here our task is to convert radian to degree. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે, પાઈ રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. એના પરથી ફર્સ્ટ એક્ઝામ્પલ પાઈ અપોન 15 ને આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરીએ તો પાઈ અપોન 15 રેડિયન ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ ડિગ્રી. ક્રોસ મલ્ટિપ્લિકેશન તો પાઈ અપોન 15 મલ્ટીપ્લાય બાય 180 અપોન પાય. નાવ પાય પાય કેન્સલ એન્ડ 15 12 આર 180, સો દેટ ઇઝ 12 ડિગ્રી. ઇટ મીન્સ પાય અપોન 15 ઇઝ ઇક્વલ ટુ 12 ડિગ્રી. નાવ સેકન્ડ, 7 પાય બાય 6 radian is how much degree. Our formula pi radian is equal to 180 degree, so that 7 pi by 6 radian is how much degree. Cross multiplication, then 7 pi by 6 multiply by 180 upon pi. Pi is cancel and 6 30s are 180. Then 30 multiplied by 7 is 210 degree. It means 7 pi by 6 radian is equal to 210 degree. This type of example will be asked in exam, conversion of radian to degree or degree to radian. આ બધા કન્વર્ઝન માટે એક જ વેલ્યુ યાદ રાખવાની છે, પાય રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. એટલે કે જો રેડિયનમાંથી ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો અને ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો. ધેન ન્યૂ ટોપિક, કન્સ્ટ્રક્શન ઓફ એંગલ. ઘણી વખત એક્ઝામમાં એંગલનું કન્સ્ટ્રક્શન ડ્રો કરવાનું હોય છે, તો 360 વચ્ચે એંગલ હોય, 0 થી 360 એટલે કે 0 થી 2π, તો ઇઝીલી ડ્રો કરી શકાય છે. પણ જો 360 કરતા 360 ડિગ્રી કરતા વધારે એટલે કે મોર ધેન 2π રેડિયન, તો તે વખતે કેવી રીતે ડ્રો કરવું તો એના વિશે સમજીએ. સૌ પ્રથમ પોઝિટિવ એંગલ અને નેગેટિવ એંગલ વિશે સમજીએ. ધારો કે કોઈ પણ રે નું રોટેશન, એટલે કે કોઈ પણ એક રે છે તેનું રોટેશન કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શન, એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો એને પોઝિટિવ એંગલ કહેવાશે. એટલે કે જોઈએ, ધારો કે અહીંયા કોઈ ખૂણો છે પાઈ બાય 4 એટલે કે 45, તો એ ડાયરેક્શન કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શન. ઇટ મીન્સ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો એને પોઝિટિવ એંગલ કહેવાશે. હવે કે ધારો કે કોઈ રે નું રોટેશન ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો એને નેગેટિવ એંગલ તરીકે ઓળખાશે. જેમ કે ધારો કે કોઈ એક રેનું રોટેશન આ રીતે છે અને એ એંગલ બનાવે છે પાઈ બાય 4, તો એ ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં, તો તે વખતે બનતો જે એંગલ હોય તેને નેગેટિવ એંગલ તરીકે ઓળખાશે. હવે કન્સ્ટ્રક્શન ઓફ એંગલ માટે, ઇફ ગિવન એંગલ ઇઝ ઇન રેડિયન,
રેડિયન માં આપેલો હોય એંગલ અને તે 2π કરતા વધારે, 2π એટલે કે 360 ડિગ્રી 2π કરતા વધારે હોય તો તે વખતે જે ફોર્મ્યુલા યાદ રાખવાનું છે તે છે 2kπ પ્લસ ઓર માઇનસ થીટા, વેર કે ઇઝ રોટેશન. એક્ઝામ્પલમાં વધારે સમજ પડશે કે દેટ ઇઝ ધ નંબર ઓફ રોટેશન એન્ડ પ્લસ ઓર માઇનસ. પ્લસ ઓર માઇનસ ઇટ મીન્સ ઇફ પ્લસ ધેન ધેટ પોઝિટિવ એંગલ એન્ડ ઇફ માઇનસ ઇટ મીન્સ નેગેટિવ એંગલ. એન્ડ ધ વેલ્યુ ઓફ કે બિલોંગ્સ ટુ ઝેડ એન્ડ ધ વેલ્યુ ઓફ થીટા ઇઝ લેસ ધેન 2π. એક્ઝામ્પલમાં વધારે ખ્યાલ આવશે. 2π એટલે ફરીથી જોઈ લઈએ, આ છે તમારું ઝીરો. ધારો કે રોટેશન આટલે સુધી થાય તો એ π/2 રેડિયન, અહીં સુધી થાય તો π રેડિયન, અહીં સુધી થાય તો 3π/2 રેડિયન, અને પૂરું સર્કલ બનાવે, ફૂલ સર્કલ એટલે કે આખું સર્કલ બને તો એ 2π રેડિયન. એટલે કે 2π રેડિયન એક આખું કમ્પ્લીટ સર્કલથી વધારે એંગલ ડ્રો કરવો હોય તો તે વખત આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે, 2kπ પ્લસ ઓર માઇનસ થીટા, વેર કે બિલોંગ્સ ટુ ઝેડ એન્ડ થીટા લેસ ધેન 2π, વેન ગીવન એંગલ ઇઝ ઇન રેડિયન. નાવ ઇફ ગીવન એંગલ ઇઝ ઇન ડિગ્રી, જો આપેલો ખૂણો તમને ડિગ્રીમાં હોય તો તે વખતે કન્સ્ટ્રક્શન માટે ફોર્મ્યુલા યાદ રાખવાનું છે, એન મલ્ટીપ્લાય બાય 360 ડિગ્રી પ્લસ ઓર માઇનસ થીટા ડિગ્રી, વેર એન બિલોંગ્સ ટુ એન. એટલે કે એન ગુણ્યા 360 ડિગ્રી પ્લસ ઓર માઇનસ થીટા ડિગ્રી. પ્લસ ઇટ મીન્સ પોઝિટિવ એંગલ એન્ડ માઇનસ ઇટ મીન્સ નેગેટિવ એંગલ. એટલે કે જો આપેલો ખૂણો 360 કરતા વધારે હોય, 360 ડિગ્રી કરતા વધારે હોય તો તે વખતે કેવી રીતે ડ્રો કરવું તો આ ફોર્મ્યુલા પરથી થશે. અને એન એટલે નંબર ઓફ રોટેશન. એક્ઝામ્પલમાં વધારે ખ્યાલ આવશે. તો ઇફ ગીવન એંગલ ઇઝ ઇન રેડિયન તો ફોર્મ્યુલા થશે 2kπ પ્લસ ઓર માઇનસ થીટા, એન્ડ ઇફ ગીવન એંગલ ઇઝ ઇન ડિગ્રી ધેન ફોર્મ્યુલા ઇઝ એન મલ્ટીપ્લાય બાય 360 ડિગ્રી પ્લસ ઓર માઇનસ થીટા. તો કન્સ્ટ્રક્શન ઓફ એંગલ નો ફર્સ્ટ એક્ઝામ્પલ, કન્સ્ટ્રક્ટ એન એંગલ ઓફ મેઝર 13π/3 રેડિયન. હિયર ધ ગીવન એંગલ ઇઝ ઇન રેડિયન. તો આના માટે આપણે ફોર્મ્યુલા યાદ રાખવાનું છે, તે 2kπ પ્લસ ઓર માઇનસ થીટા. અહીં જે 13π/3 આપેલો છે તે 2π કરતા વધારે છે, એટલા માટે એને આપણા માટે આ ફોર્મ્યુલા 2π પ્લસ ઓર માઇનસ થીટા ફોર્મ્યુલા યુઝ કરીએ. તો 2kπ પ્લસ ઓર માઇનસ થીટા, તો ફર્સ્ટ ઓફ ઓલ જે 13π છે તો એને એ રીતે અરેન્જ કરો કે જેથી 3 વધે તે ડિવાઈડ થાય. તો કેવી રીતે? 13π છે તો આપણે 13π ને 12π પ્લસ π ઇટ મીન્સ 13π સ્વરૂપે લખી શકીએ, અપોન 3. નાવ ડિનોમિનેટર બંને તમને આપીએ તો 12π/3 પ્લસ π/3. નાવ 3 × 4 = 12 ઇટ મીન્સ 4π પ્લસ π/3. હવે 4π ને આપણે આ રીતે લખી શકીએ, 2 × 2 2 × 4 π પ્લસ π/3. નાવ કમ્પેર ધીસ ટર્મ વિથ ધીસ ફોર્મ્યુલા. હિયર પ્લસ ઇટ મીન્સ પોઝિટિવ એંગલ, પ્લસ ઇટ મીન્સ પોઝિટિવ એંગલ, એન્ડ હિયર 2π, 2π એન્ડ વેલ્યુ ઓફ કે ઇઝ 2, વેલ્યુ ઓફ કે ઇઝ 2 એટલે રોટેશન તમારા થશે 2, કે ઇઝ ઇક્વલ ટુ 2, અને પોઝિટિવ એંગલ છે માત્ર પ્લસ π/3 એટલે તમારું થીટા થશે π/3 અને પોઝિટિવ એંગલ. તો હવે ડ્રો કઈ રીતે કરવાનું રહેશે?
तो रोटेशन छे तमारा बे એટલે અહીં થી શરૂઆત કરીએ કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલા માટે કારણ કે પ્લસ π/3 છે એટલે કે પોઝિટિવ એંગલ છે તો આપણે જોઈએ પ્રમાણે કે જો પોઝિટિવ એંગલ હોય તો રોટેશન કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શન માં જશે અને રોટેશન છે ટોટલ બે એટલે ફર્સ્ટ રોટેશન એક કમ્પ્લીટ સર્કલ એટલે કે 2π અહીં સુધીનું ફર્સ્ટ રોટેશન થયું रोटेशन बे छे तो એટલે બે સર્કલ આવશે તો સેકન્ડ રોટેશન જે આવ્યું અહીં સુધી એટલે કે રોટેશન તમારા થઈ ગયા બે k = 2 ટોટલ રોટેશન થઈ ગયા બે k = 2 નાઉ પ્લસ π/3 હવે આપણે જાણીએ પ્રમાણે આ 0 અને આ π/2 એટલે કે 0 અને 90 ડિગ્રી પર આપણે રેડિયનમાં π/3 π/3 એટલે 60 ડિગ્રી तो ये 0 ने π/2 ની વચ્ચે આવશે આ રીતે તો એપ્રોક્સિમેટ તમે π/3 આ રીતે દો કરી શકો અને અહીં સુધીનું જે આ ગિવન એંગલ આટલો એંગલ છે આયો આ જે તમારો π/3 છે આટલો અને ટોટલ જે ખૂણો બને છે બે સર્કલ પછીનો તે ઇઝ ઇક્વલ ટુ થશે તમારો ટોટલ કન્સ્ટ્રક્શન 13 π/3 રેડિયન આમ કન્સ્ટ્રક્ટ એન એંગલ ઓફ મેઝર 13 π/3 રેડિયન આ રીતે દૂર થશે હવે વધારે સમજ માટે બીજો એક એક્ઝામ્પલ લઈએ કન્સ્ટ્રક્ટ એન એંગલ ઓફ મેઝર 15 π/4 રેડિયન અહીં ગિવન એંગલ રેડિયન ના ફોર્મમાં છે તો આપણે જાણીએ છીએ પ્રમાણે જો રેડિયન ના ફોર્મમાં હોય તો આપણે ફોર્મ્યુલા 2k π + ઓર - θ प्लस और माइनस ए पॉजिटिव और नेगेटिव एंगल માટે થશે તો 15 π/4 હવે એને 15 ને એ રીતે અરેન્જ કરો કે જેથી 4 વડે ડિવાઇડ થાય એટલે ઓબવિયસલી આપણે 15 ને 14 π + π કરીએ તો 4 અને 14 ડિવાઇડ થશે નહીં તો 15 ને આપણે આ રીતે લખી શકીએ 16 π - π ઈટ મીન્સ 15 π अपॉन 4 નાઉ ડિવાઇડ 16 π by 4 minus π by 4. 4 बनने हो तमने आपी देए, denominator मा, 4 4 जा 16 π, it means 4 π minus π by 4. Now, we can write 4, 2 to the 4, into π minus π by 4. Now, compare this term with this equation. So, here, 2 π it means number of rotation k is equal to 2 and minus here given angle is negative angle it means rotation in negative clockwise direction it means theta is equal to π by 4 now construct angle rotation in count clockwise direction from start here we can write we can draw k is equal to 2 it means 2 rotation that is first rotation complete angle it means 2 pi our angle is more than 2 pi now second rotation up to here that is 2 rotation k is equal to 2 rotation 2 and π by 4 it means π by 4 fourth quadrant માં આવશે નેગેટિવ છે એટલા માટે નેગેટિવ એંગલ છે એટલા માટે અહીં આવશે π by 4 એપ્રોક્સિમેટ ડ્રો કરી દઈએ અહીં સુધી અને આટલો એંગલ જે છે તે તમારો π by 4 છે અને જે કન્સ્ટ્રક્શન થયું તે થશે 15 π by 4 રેડિયન માટે If given angle is in degree, here the example is construct an angle of measure 4365 degree. If given angle is in degree form, then we know that the formula n multiply by 360 degree plus or minus theta degree. Here n is number of rotation. Now, first of all, our task is to
divide this value with 360 degree. So here divide the 4365 upon 360. So first term 360 ones are 360, 6, 13, 3, 13 minus 6 is 7 and here is 0. Now write 5. 36 to the 72. So 360 to the 720. 7 to 0. 5, 6 minus 2 is 4 and 7 minus 7 is 0. Here remainder is 45. So that we can write here 4365 degree is equal to 12 multiplied by 360 degree plus 45 remainder 45 bar guniya 360 plus 45 degree. Here this term is compared with this formula, then we can write here plus, it means positive angle, and is 12, it means number of rotation is 12, and positive angle theta is equal to 45 degree. Now construction, number of rotation is 12 and positive angle, it means counterclockwise direction. First rotation, then after second rotation. Now here number of rotation is 12. Like a number of rotation vadhare che, to ahi apne draw kariye to ekdam congested thai jase, etla mate only dotted line. Then after write kn is equal to 12, it means number of rotation is 12, and then after plus 45. So here 0 and 90 temno banne no vachno half thase 45 degree, like atlo 45 kono che to ahi thi atle sudhi is equal to 4365 degree. That is the construction. Number of rotation is 12. Here after drawing two rotation, we can draw dotted line, that it indicates number of rotation is 12 if we write here n is equal to 12. Then after plus 45, positive degree, positive angle, so that is the value of 45 and number of rotation is 12. Then we can write, that is the construction of 4365.